નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સરપંચ કે સભ્ય તરીકેનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આવી જ અવનવી રસપ્રદ માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આપણે ગ્રામ પંચાયત ચૂંટણીની માહિતીમાં સરપંચ કે સભ્ય તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને જો તમે અથવા તો તમારા કોઈ ઓળખીતા સરપંચ કે સભ્ય તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા માગતા હોય તો તેમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે તેના વિશેની સંપૂર્ણ માહિતી મળી જાય તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ તો મિત્રો ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે સરપંચ કે સભ્ય તરીકે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટમાં આપણે જોઈએ તો સૌ જે ઉમેદવારી ફોર્મ ભરવા માગતા હોય તેઓને સરકારી લહેણું બાકી ન હોવા અંગેનો તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો અથવા તો પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો ઉમેદવારના રહેઠાણના સ્થળે શૌચાલયની સગવડ હોવા અંગે તથા તે શૌચાલય ચાલુ હાલતમાં હોવા અંગેનો તલાટી મંત્રી મંત્રીશ્રીનો દાખલાની જરૂરિયાત રહેશે જો તમારે આ દાખલાઓની નમૂનાની જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો આપણે નમૂનાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું ત્યાર પછી જોઈએ તો જો કોઈ ઉમેદવારની ઉંમર એકવીસ વર્ષની આસપાસની હોય તો તેવા કિસ્સામાં તે ઉમેદવારે જન્મનો દાખલો અથવા તો સાડા સોળિયાનું પ્રમાણપત્ર જેને આપણે એલસી કહીએ છીએ લિવિંગ સર્ટિફિકેટ તે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત પડશે તો તમારે બે પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટા સાથે રાખવાના રહેશે ત્યાર પછી જોઈએ તો રેશન કાર્ડની નકલ તથા ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે ત્યારબાદ જોઈએ તો અનામત કેટેગરીમાં ઉમેદવારી કરતા હોય તેવા ઉમેદવારોએ જે તે જાતિનું સક્ષમ અધિકારીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ ઉપરાંત મિત્રો જો કોઈ જનરલ કેટેગરીમાં ઉમેદવારી નોંધાવતા હોય પણ તે અનામત કેટેગરીના ઉમેદવાર હોય અને ડિપોઝિટની રકમમાં છૂટ મેળવવા માંગતા હોય તો તેઓએ પણ પોતાની જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યાર પછી આગળ જોઈ લઈએ તો મિત્રો ઉમેદવારી પત્રની અંદર જે ભાગ નંબર સાત અને આઠમાં ગુના કે કેદ બાબત અંગેનું જે એકરારનામું આવે છે તે એકરારનામું તથા ભાગ નંબર નવમાં મિલકત અંગેનું જે એકરારનામું આવે છે તેમાં સંપૂર્ણ વિગતો ભરી અને તે એકરારનામા રજૂ કરવાના રહેશે ત્યાર પછી જોઈએ તો ઉમેદવારી પત્ર સાથેની જે સામાન્ય માહિતીમાં બાળકો આવક મોબાઈલ નંબર સહિતની જે વિગત છે તે અવશ્ય દર્શાવવાની રહેશે ત્યાર પછી જોઈએ તો તારીખ ચાર આઠ બે હજાર પાંચ પછી બાળકોનો જન્મ થયેલો હોય તેવા કિસ્સામાં તમામ બાળકોના જન્મના આધારો રજૂ કરવાના રહેશે તો આ જન્મના આધારોમાં જન્મનું પ્રમાણપત્ર અથવા તો સાડા સોડિયાનું પ્રમાણપત્ર રજૂ કરી શકાશે તે ઉપરાંત મિત્રો જોઈએ તો નિયર ડિપોઝિટ પણ આપણે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરવાની રહેશે જેમાં મિત્રો સરપંચ તરીકે ફોર્મ ભરવામાં સામાન્ય કેટેગરીના ઉમેદવાર હોય તો તેઓએ રૂપિયા બે હજાર ડિપોઝિટ આપવાની રહેશે અને સ્ત્રી કે અનામત કેટેગરીમાં ફોર્મ ભરતા હોય તો તેઓએ રૂપિયા એક હજારની ફી રજૂ કરવાની રહેશે અને ત્યાર પછી આપણે સભ્ય તરીકે જોઈએ તો સભ્યમાં સામાન્ય કેટેગરીના ઉમેદવાર હોય તો તેઓએ રૂપિયા એક હજારની ફી છે તે ફોર્મ સાથે રજૂ કરવાની રહેશે અને જો કોઈ સ્ત્રી કે અનામત કેટેગરીના ઉમેદવાર હોય તો તેઓએ રૂપિયા પાંચસોની ફી ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરવાની રહેશે આ ઉપરાંત મિત્રો ઉપરોક્ત સિવાય રાજ્ય ચૂંટણી આયોગની અદ્યતન સૂચનાઓ મુજબ જરૂરી બાબતો કે આધારો રજૂ કરવાના રહેશે તો આ પ્રમાણે મિત્રો તમારે છે તે ફોર્મ ભરવા માંગતા હોય તો ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ